હે ફ્રેન્ડ્સ, હે મિત્રો, તમારી પાસે હવે ગુડ ન્યૂઝ છે. અમારો જે પીડીએફ વિડીયોઝ હતા, હવે તમામ વિડીયોના પીડીએફ તમને માત્ર 999માં મળી શકે છે. પહેલાં અમે રાખ્યું હતું 199માં, હવે તમને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવીએ છે 999માં, કારણ કે અમારી પાસે બહુ બધી રિક્વેસ્ટ આવી છે પીડીએફ માટે, રાઈટ? જો તમને ખરેખર ગમતું હોય કે અમારા વિડીયોઝમાં રુચિ હોય તો તમે આ અકાઉન્ટ વિગતો નીચે મુજબ છે, આ અકાઉન્ટમાં તમે પૈસા જમા કરી શકો છો અને બધી જ પીડીએફ્સ મેળવી શકો છો. હે ફ્રેન્ડ્સ, હે મિત્રો, આજે આપણે જીપીએસસીનો ગુજરાતી ભૂગોળ, રાઈટ, ગુજરાતી ભૂગોળ આપણે સોલ્વ કરવાના છે પ્રશ્નો. જીપીએસસીના અગાઉના જેટલા પણ પરીક્ષા ગયા છે, એક્ઝામ ગયા છે, એના બધા જ ગુજરાતી ભૂગોળના પ્રશ્નો આપણે આજે સોલ્વ કરવાના છે, રાઈટ? તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતની ઉત્તર સરહદે શું છે મિત્રો? ઉત્તર એટલે કે નોર્થ, રાઈટ? નોર્થમાં શું છે મિત્રો? રાજસ્થાન, રાઈટ? તો રાજસ્થાન ઇઝ ધ રાઈટ આન્સર, સી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, મારી સાથે બધાએ ક્વિઝ સોલ્વ કરવાની છે અને કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે તમારા કેટલા આન્સર સાચા થયા છે. મિત્રો, ગુજરાતી ભૂગોળ માટે મેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાતીનું મેપ તમે યાદ કરી લો, રાઈટ? બીજો પ્રશ્ન છે, ગુજરાતની દક્ષિણમાં, દક્ષિણની સરહદમાં કયું રાજ્ય આવે છે? મિત્રો, તમે જોઈ શકો છો પૂર્વમાં, અમે ઉત્તરમાં છે તમારું રાજસ્થાન, દક્ષિણમાં આવ્યું છે મહારાષ્ટ્ર. તમે મેપથી તમે જોઈ શકો છો, તો મહારાષ્ટ્ર ઇઝ ધ રાઈટ આન્સર, બી. ગુજરાતની પૂર્વમાં કયું રાજ્ય આવ્યું છે? મિત્રો, તમે મેપ જોવો તો તમે પૂર્વ ખબર પડી જશે, ઈસ્ટમાં આવ્યું છે તમારું મધ્યપ્રદેશ, રાઈટ? તો એ ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, આવા ટાઈપના ક્વેશ્ચન્સ ક્યારે પણ ખોટા નહીં થવું જોઈએ, કેમકે આ બધા ઇઝી ક્વેશ્ચન્સ છે, રાઈટ? તો એ ઇઝ ધ રાઈટ આન્સર, મધ્યપ્રદેશ. ભારતના ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર કયું છે? મિત્રો, એકદમ ઇઝી ક્વેશ્ચન છે, સૌથી મોટું શહેર અમદાવાદ છે, ડી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, અમદાવાદ વસ્તી પોપ્યુલેશનમાં પણ અને એરિયા વાઇઝ પણ, એરિયા કેટલું છે એનું? લગભગ 471.48 કિલોમીટર સ્ક્વેર છે મિત્રો, રાઈટ? એરિયા વાઇઝ પણ સૌથી મોટું શહેર અને વસ્તીના હિસાબથી પણ સૌથી મોટું શહેર છે અમદાવાદ, ડી ઇઝ ધ રાઈટ આન્સર. સોમનાથનું મંદિર ગુજરાતમાં ભારતના કયા દરિયા કિનારે સ્થિત છે? મિત્રો, કયા દરિયા કિનારે? ઓબ્વિયસલી તમે ગુજરાત જોવો તો પશ્ચિમી, રાઈટ? વેસ્ટર્ન કોસ્ટ ઓફ ગુજરાતમાં આવ્યું છે, પશ્ચિમી દરિયા કિનારે સ્થિત છે. મિત્રો, સોમનાથ ટેમ્પલ પ્રભાસ પાટન ક્યાં આવ્યું છે? પ્રભાસ પાટન વેરાવલના નજીક સૌરાષ્ટ્રમાં, મિત્રો, રાઈટ? અને માન્યતા છે કે 12 જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું જ્યોતિર્લિંગ હતું સોમનાથનું મંદિર, રાઈટ? તો શંકર ભગવાનનું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ છે, પહેલું જ્યોતિર્લિંગ એવું માન્યતા છે કે સોમનાથનું હતું, રાઈટ? તો એ પશ્ચિમ ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતની પહેલી રાજધાની કઈ હતી? મિત્રો, એકદમ ઇઝી ક્વેશ્ચન છે, ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી, બી ઇઝ ધ રાઈટ આન્સર. આ જે રાજધાની હતી તે ગાંધીનગર શિફ્ટ કરવામાં આવી હતી, ક્યારે મિત્રો? 1917માં, 1917માં શિફ્ટ થવા આવી ગાંધીનગર. તો બી ઇઝ ધ રાઈટ આન્સર, અમદાવાદ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? મિત્રો, એકદમ ઇઝી ક્વેશ્ચન છે, સૌથી મોટી નદી છે નર્મદા. નર્મદાને રેવા પણ કહેવામાં આવતું પહેલાં, રેવા, અને તે અમરકંટક, અમરકંટક, અમરકંટકમાંથી ઉત્પન્ન થતી, મૂળ એનું અમરકંટક પ્લેટો છે. અને મિત્રો, એની લેન્થ છે, એની લંબાઈ છે 1312 કિલોમીટર્સ, મિત્રો, રાઈટ? તો નર્મદા ઇઝ ધ રાઈટ આન્સર. ક્યારે ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને ગુજરાતની વન્ય જીવન અભયારણ્યની સ્થાપના થઈ હતી? મિત્રો, ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક બધાને ખબર છે ક્યાં આવ્યું છે, ગિરનારમાં, જૂનાગઢ. અને ગુજરાતની વન્ય જીવન અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો, એની સ્થાપના 1965, એ ઇઝ ધ રાઈટ આન્સર, 1965માં થઈ હતી. સુરત શહેર ગુજરાતની ડાબી બાજુએ શું આવેલું છે? મિત્રો, કઈ નદી પાસ થાય છે, પસાર થાય છે ડાબી બાજુએ? સુરત શહેરની વેસ્ટ, વેસ્ટમાં શું છે મિત્રો? તાપી નદી, બધાને ખબર છે એ તાપી નદી વહે છે, એ ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતના રાજકોટ શહેર કયા નદીના કાંઠે આવેલું છે? મિત્રો, રાજકોટ શહેર કયા નદીના કાંઠે આવ્યું છે? એનો આન્સર છે બી, અજી અને ન્યારી. અજી અને ન્યારીના કાંઠે રાજકોટ શહેર આવ્યું છે. મિત્રો, મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા હશે એવું હું વિચારું છું, રાઈટ? તો બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? મિત્રો, બધાને ખબર છે સૂર્યોદય પૂર્વથી થાય છે, ઈસ્ટથી થાય છે, મિત્રો, રાઈટ? રાજકોટ અને સુરત. મિત્રો, રાજકોટ અહીંયા આવ્યું છે અને સુરત છે અહીંયા,
એટલે સુરતમાં સૌથી પહેલા થશે, પણ રતલામ અને સોલાપુર પણ છે. રતલામ આવ્યું મધ્યપ્રદેશમાં અને સોલાપુર આવ્યું મહારાષ્ટ્રમાં. પણ સોલાપુર અને રતલામનું જે લોકેશન છે, પણ સોલાપુર પહેલાં આવે છે પછી રતલામ આવી આવે છે, એટલે આન્સર શું થશે? સોલાપુર. સોલાપુર મેં સૌથી વધારે પહેલાં સૂર્યોદય થશે, એટલે ડી ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેમાં કઈ પૈકી પ્રકારના જળ પરિવાર જોવા મળે છે? ડ્રેનેજ, કયું ડ્રેનેજ સિસ્ટમ કાઠિયાવાડ વિસ્તારમાં જોવા મળે છે? મિત્રો આપણાને આનો આન્સર છે ડી ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે રેડિયલ પેટર્ન. મિત્રો રેડિયલ પેટર્ન, રાઈટ? રેડિયલ પેટર્ન એટલે કે તે એક ચક્રની ગતિ સાથે સમાન મધ્ય બિંદુથી દૂર બહાર વહેતી નદીઓ દ્વારા દર્શાવવામાં આવતી એક પેટર્ન છે. મતલબ કે વ્હીલ જેવું હોય છે જેમાં સ્પોક્સ હોય છે, આનાથી દૂર એટલે આમ વહે છે રિવર્સ ઓર્ડરમાં, રાઈટ? તો બહાર આવતી જેટલી પણ એનું એકદમ સારો એક્ઝામ્પલ છે નર્મદા. નર્મદા જે અમરકંટકથી વહે છે, અમરકંટક આવ્યું છે સેન્ટ્રલ ઇન્ડિયામાં મધ્યપ્રદેશમાં, રાઈટ? તો મધ્યપ્રદેશથી આવતી તે રેડિયલ પેટર્ન બનાવે છે નર્મદા. ત્રિજ્યા ઇઝ ધ રાઇટ આન્સર ડી. ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ કોની સાથે સમજૂતી કરી છે? મિત્રો બંદરોના વિકાસ માટે કયા મેરીટાઇમ બોર્ડ જોડે આપણે સમજૂતી કરી છે? મિત્રો આનો રાઇટ આન્સર છે રોટરડેમ પોર્ટ. એ ઇઝ ધ રાઇટ આન્સર. રોટરડેમ પોર્ટ સૌથી મોટો પોર્ટ છે યુરોપનો મિત્રો, રાઈટ? સૌથી મોટો પોર્ટ ગણાવવામાં આવે છે. અને રોટરડેમ આવ્યું છે નેધરલેન્ડ્સમાં મિત્રો, રાઈટ? નેધરલેન્ડ્સમાં આવ્યું છે રોટરડેમ, રાઈટ? તો એ ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ છે? મિત્રો આ થોડોક ટિપિકલ, થોડોક ટફ જેવું છે ક્વેશ્ચન કે લાંબામાં લાંબી ટ્રેન. અમદાવાદ હાવરા, હાવરા એટલે કે વેસ્ટ બેંગોલમાં. આની ડિસ્ટન્સ લગભગ 2402 કિલોમીટર્સ છે મિત્રો, અમદાવાદથી હાવરા, રાઈટ? નવજીવન એક્સપ્રેસ જે આવી છે તે અમદાવાદ ટુ ચેન્નઈ છે મિત્રો, રાઈટ? આનું લગભગ 1891 કિલોમીટર્સ છે. ઓખા રામેશ્વરમ, રામેશ્વરમ આવ્યું તમિલનાડુમાં, આનું છે 3147 કિલોમીટર્સ લગભગ, રાઈટ? અને તપ્તી ગંગા, તાપી ગંગા એક્સપ્રેસ જે છે સુરતથી જાય છે છાપરા, રાઈટ? છાપરા બિહારમાં છે અને આનું લગભગ 1731 કિલોમીટર્સ છે મિત્રો. એટલે સૌથી લાંબામાં લાંબી ટ્રેન છે આપણી સી ઓખા રામેશ્વરમ, રાઈટ? સી ઇઝ ધ રાઈટ આન્સર. કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થા એટલે કે સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવ્યું છે મિત્રો? સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક જે છે, હેડક્વાર્ટર જે છે કરનાલમાં છે, કરનાલ હરિયાણામાં છે. પણ ગુજરાતમાં પ્રાદેશિક એટલે કે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે એનું ભરૂચમાં. બી ઇઝ ધ રાઇટ આન્સર, ભરૂચ. ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે મિત્રો? કયું ક્ષેત્ર, પ્રાથમિક, દ્વિતીય કે તૃતીય? મિત્રો પ્રાથમિક હોય છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર આપે છે 19%, ઇન્ડસ્ટ્રીઝ આપે છે તમારું 45%, અને સર્વિસ સેક્ટર આપે છે તમારું 36%. એટલે સૌથી વધારે યોગદાન આપે છે દ્વિતીય એટલે કે ઇન્ડસ્ટ્રીઝ. મિત્રો મેઇન ઇન્ડસ્ટ્રીઝ છે જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને કેમિકલ, રાઈટ? આ બધા મેઇન ઇન્ડસ્ટ્રીઝ વધારે કોન્ટ્રીબ્યુશન આપે છે, એટલે 45%નું કોન્ટ્રીબ્યુશન ગુજરાતનું છે. દ્વિતીય બી ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે ગિફ્ટ સિટી બોલવામાં આવે છે ગાંધીનગર ખાતે માનદ વાણિજ્ય દૂતાવાસ એટલે કે કન્સલ્ટન્ટ ઓફિસ ખોલનાર પ્રથમ દેશ કયો છે મિત્રો? એકદમ ઇમ્પોર્ટન્ટ. ગિફ્ટ સિટી, ગિફ્ટનું ફૂલ ફોર્મ તમારે યાદ રહેવું જોઈએ. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર ખાતે માનદ વાણિજ્ય દૂતાવાસ કન્સલ્ટન્ટ ઓફિસ ખોલનાર છે બેલ્જિયમ. સી ઇઝ ધ રાઇટ આન્સર. પ્રથમ દેશ બન્યો છે બેલ્જિયમ. સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? એનર્જી કેપેસિટી કેટલી છે મિત્રો? સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર બનાવવામાં આવી છે નવા ગામ ગુજરાતમાં, રાઈટ? નવા ગામ ગુજરાતમાં બનાવે. ચાર રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણી મળશે અને ઉર્જા સપ્લાય પણ થશે. ઇલેક્ટ્રિસિટી, વીજળી ઉત્પન્ન જે થાય છે એ સપ્લાય થશે, રાઈટ? તો મિત્રો આનું ઉર્જા ક્ષમતા છે 1450 મેગાવોટ્સનું ઉર્જા ક્ષમતા છે સરદાર સરોવર ડેમનું. ડી ઇઝ ધ રાઇટ આન્સર.
ગુજરાતમાં ડાયનોસરના અશ્મિઓ ક્યાં મળી આવે છે મિત્રો? ડાયનોસરના અશ્મિઓ જુરાસિક વર્લ્ડ પાર્ક પણ એને કહેવામાં આવે છે ઇન્ડિયાનું, એ છે બાલાસિનોર. બી ઇઝ ધ રાઈટ આન્સર. બાલાસિનોરમાં કહેવામાં આવે છે કે ત્યાં ડાયનોસર્સના બોન્સ એટલે કે હાડકા અને અવશેષો પ્રાપ્ત થયા હતા. બાલાસિનોર મહીસાગર જિલ્લામાં આવ્યું છે. બાલાસિનોર રાઈટ, બી ઇઝ ધ રાઈટ આન્સર. છારી દંડ જળ પ્રભાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય રિઝર્વ ક્યાં આવ્યું છે મિત્રો? છારી દંડ મિત્રો વેટલેન્ડ કન્ઝર્વેશન એને કહેવામાં આવે છે. વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ સંરક્ષિત અભયારણ્ય રિઝર્વ ક્યાં આવ્યું છે મિત્રો? આવ્યું છે ગુજરાતમાં. ગુજરાતમાં ક્યાં આવ્યું છે? રેન ઓફ કચ્છમાં. રેન ઓફ કચ્છ કચ્છ જિલ્લામાં આવ્યું છે, ગુજરાત સ્ટેટ. તો બી ઇઝ ધ રાઈટ આન્સર, ગુજરાત. કચ્છ દ્વીપકલ્પનો લાક્ષણિક પ્રકૃતિ એટલે ફિઝિયોગ્રાફિક ગુણ નીચેના પૈકી કયો છે? કચ્છ એક આઇલેન્ડ છે મિત્રો. એના જે વેસ્ટમાં જે અરેબિયન સી અને સાઉથમાં તમે જોવો તો ગલ્ફ ઓફ કચ્છ છે મિત્રો, રાઈટ. તો એનું જે ફિઝિયોગ્રાફિક છે તે કળણવાળા ખારા પાર્ટ છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. પૂર્વીય હિસ્સાને બાદ કરતા કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન સેસ્મિક ઝોનમાં આવે છે મિત્રો? બધાને ખબર છે અર્થક્વેક ભુજમાં એ સૌથી મોટું આવ્યું હતું. અને પછી કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે પૂર્વીય હિસ્સાનું મિત્રો? ઝોન ફાઇવ. ઝોન ફાઇવ એકદમ એક્સ્ટ્રીમ અર્થક્વેક આવે છે મિત્રો, એટલે કે અત્યંત વિનાશકારી અર્થક્વેક આવી શકે છે ઝોન ફાઇવમાં. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીએ કેટલા ટકા વધારો થયો છે સેન્સસના હિસાબથી? તમે જો 2011ના હિસાબથી રાઈટ, તો 27% વધારો થયો છે સિંહોની વસ્તી ગણતરીમાં. ડી ઇઝ ધ રાઈટ આન્સર. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? સમુદ્ર પાણીથી રચાતા સરોવરને મિત્રો એને લગુન કહેવામાં આવે છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. બાષ્મીભવન ટાપુઓ અથવા ખડકો દ્વારા પાણીના મોટા ભાગથી અલગ પડેલા પાણીનું છીછરું શરીર એક લગુન છે મિત્રો, રાઈટ. બાષ્મીભવન ટાપુઓ અથવા ખડકો દ્વારા પાણીથી રાઈટ અલગ પડી જતા સરોવરને એને લગુન કહેવામાં આવે છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે મિત્રો? એગ્રીકલ્ચર ક્ષેત્રમાં કયું સંદર્ભમાં વિધાન ખોટું છે મિત્રો? બી ખોટું છે આબોહવાકીય વૈવિધ્ય. કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો નથી જોઈતું. બી ઇઝ ધ રાઈટ આન્સર. એ વિધાન ખોટું છે. આ નગર ચેન્નાઈ માટેના નળિયા વાસણો અને માટી માટે જાણીતું છે મિત્રો. આનો આન્સર શું છે? આનો આન્સર છે સી મોરબી. મોરબીને મોરવી પણ કહેવામાં આવે છે. અને મોરબી જે છે મોરનું શહેર પણ કહેવામાં આવે છે, એટલે કે સિટી ઓફ પીકોક્સ પણ કહેવામાં આવે છે, રાઈટ. તો મોરબી ઇઝ ધ રાઈટ આન્સર. રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે મિત્રો? રાસ્કા વિયર યોજના જે સિંચાઈ યોજના છે, ઇરિગેશન પ્રોજેક્ટ છે મિત્રો, અને એ પાણી લાવે છે માહીનું. ડી ઇઝ ધ રાઈટ આન્સર મિત્રો. મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા રહેશે, રાઈટ. એનરોન પ્રોજેક્ટ શાના માટે છે મિત્રો? એનરોન પ્રોજેક્ટ મિત્રો વીજળી પાવર ઉત્પાદન માટે છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. દાબોલ પાવર સ્ટેશન સાથે, પાવર કંપની સાથે આ ચાલી રહ્યું છે એનરોન પ્રોજેક્ટ. ઓકે, તો એ ઇઝ ધ રાઈટ આન્સર, વીજળી પાવર ઉત્પાદન. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે મિત્રો? આપણે આગળ પણ આની ચર્ચા કરી હતી. અમરકંટકમાંથી નર્મદા નદી નીકળે છે મિત્રો. અમરકંટક જે આવ્યું છે મધ્ય ઇન્ડિયા, મધ્ય ભારતમાં આવ્યું છે, મધ્યપ્રદેશમાં, રાઈટ. મધ્યપ્રદેશમાં અમરકંટક છે, ત્યાંથી નર્મદા નીકળે છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. નળ સરોવર અહીં આવેલું છે. ક્યાં આવ્યું છે નળ સરોવર? અમદાવાદથી 64 કિલોમીટર્સ દૂર. અમદાવાદથી 64 કિલોમીટર્સ દૂર ભાલ પ્રદેશમાં આવ્યું છે મિત્રો. મિત્રો નળ સરોવર જે છે મુખ્યત્વે શિયાળો અને વસંતમાં સ્થળાંતર કરનાર પક્ષીઓ વસે છે, માઇગ્રેટરી બર્ડ્સ. તે ગુજરાતમાં સૌથી મોટી ભીની જમીનનું પક્ષી અભયારણ્ય છે અને ભારતમાં સૌથી મોટું છે. ઇમ્પોર્ટન્ટ છે નળ સરોવર, ભાલ પ્રદેશ, અમદાવાદથી દૂર 64 કિલોમીટર્સ દૂર છે. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે મિત્રો? બાલારામ જે છે તે કેના માટે ફેમસ છે? ત્યાં બલરામ મહાદેવનું મંદિર સ્થાપિત છે મિત્રો. બલરામ મહાદેવનું
મંદિર છે 12 કિલોમીટર બનાસકાંઠા જિલ્લાથી. બનાસકાંઠામાં આવ્યું છે બાલારામ, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવ્યું છે. સી ઇઝ ધ રાઇટ આન્સર. નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર એક એક ના પથ્થર માટે જાણીતું છે? એક એક ક્વાર્ટ્ઝ પણ કહેવામાં આવે છે. ક્વાર્ટ્ઝનું એક જાતનું પથ્થર છે, તે ભરૂચમાં સૌથી ફેમસ છે. મિત્રો, એક એકનો પથ્થર ભરૂચમાં સૌથી જાણીતું છે. અને મિત્રો, આ ઇસ્લામમાં ખૂબ જ મહત્વનું ધર્મનું પથ્થર છે મિત્રો, રાઈટ? તો એ ઇઝ ધ રાઈટ આન્સર, ભરૂચ. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? વેળાવદર નેશનલ પાર્ક જે છે, કેના માટે જાણીતું છે મિત્રો? કાળિયાર માટે. એ ઇઝ ધ રાઈટ આન્સર. કાળિયાર એટલે કે બ્લેક બક કહેવામાં આવે છે એને, રાઈટ? બ્લેક બક માટે જાણીતું છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. બાનસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે મિત્રો? બાનસ પશ્ચિમ ભારતમાં રાજસ્થાન રાજ્યની નદી છે, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર, રાજસ્થાન. તે ચંબલ નદીની મિત્રો, ચંબલ નદીની સહાયક છે, એટલે કે ચંબલ નદીની ટ્રિબ્યુટરી છે. તે બદલમાં ગંગા નદીની સહાયક યમુનામાં વહે છે. બાનસ આશરે 512 કિલોમીટરની લંબાઈ છે અને તેને વન કી આશા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? સુરસાગર તળાવ, એને ચાંદ તળાવ પણ કહેવામાં આવે છે મિત્રો, અને ભારત ગુજરાત રાજ્યના વડોદરા શહેરની મધ્યમાં આવેલી તળાવ છે, એટલે કે વડોદરા ઇઝ ધ રાઈટ આન્સર. આ તળાવ 18મી સદીમાં પથ્થરની ચણતરી ફરીથી બાંધવામાં આવ્યું હતું પથ્થરથી, અને આ તળાવનું પાણી આખા વર્ષ માટે હોય છે. ઓકે, તો ડી ઇઝ ધ રાઈટ આન્સર, વડોદરા. મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે મિત્રો? ક્વેશ્ચન છે, કયા ટાપુ પર? મરીન નેશનલ પાર્ક ગલ્ફ ઓફ કચ્છના અહીંયા આવ્યું છે મિત્રો, અને જિલ્લો છે દ્વારકામાં આવ્યું છે. મરીન નેશનલ પાર્કમાં 42 આઇલેન્ડ્સ છે મિત્રો, 42 ટાપુઓ છે. સૌથી બેસ્ટ નોન ટાપુ છે પીરોતન. સી ઇઝ ધ રાઈટ આન્સર. પીરોતન ટાપુ પર આવેલો છે સી. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે મિત્રો? કાળો ડુંગર કચ્છમાં આવેલો છે, કચ્છ જિલ્લામાં આવ્યો છે. કચ્છનો એ હાઈએસ્ટ પોઈન્ટ કહેવામાં આવે છે મિત્રો, હાઈએસ્ટ પોઈન્ટ કાળો ડુંગર, બ્લેક હિલ કહેવામાં આવે છે એને, રાઈટ? અને મિત્રો, કચ્છમાં આ એકમાત્ર એવું સ્થળ છે જ્યાંથી કચ્છના મહાન રણનું સુંદર દ્રશ્ય શક્ય છે. કાળો ડુંગર, બી કચ્છ આન્સર. સંખેડા શાના માટે વખણાય છે મિત્રો? સંખેડા ફર્નિચર માટે વખણાય છે. સંખેડા ફર્નિચર રંગીન સાગ લાકડાનું ફર્નિચર છે, જે ભારતના લાકડાથી ભરેલા છે, અને મરૂન અને ગોલ્ડનના પરંપરાગત તેજસ્વી રંગોમાં રંગીન છે. તે સંખેડા ગામમાં બનાવવામાં આવે છે અને તેથી તેનું નામ પડ્યું છે. સંખેડા ગામ પણ છે જે વડોદરામાં આવ્યું છે, રાઈટ આન્સર? તો ફર્નિચર માટે વખણાય છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે મિત્રો? સૌથી વધારે અંતર છે સાપુતારાથી દ્વારકા. ડી ઇઝ ધ રાઈટ આન્સર. સાપુતારાથી દ્વારકામાં અંતર સૌથી વધારે છે. જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી, તે કેટલા મીટરથી વધારીને કેટલા સુધી વધારવાની મંજૂર આપી છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એનો આન્સર છે 121.92 મીટરથી 138.68 મીટરની મંજૂરી આપી છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતનો વિસ્તાર અક્ષાંશ કે રેખાંશ સંબંધમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે મિત્રો? આના માટે તમારે ગુજરાતનું મેપ જોવું, રાઈટ? તમે ભૂગોળમાં જોશો કે ગુજરાતનું મેપ, તો તમને ખબર પડી જશે અરબ સાગરના કિનારે 20 ડિગ્રીઝ ઉત્તર અક્ષાંશ વૃત્તિએ, 24 ડિગ્રીઝ 42 ઉત્તર અક્ષાંશ વૃત્ત સુધી છે મિત્રો, એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. એકવાર તમારે મેપ જોઈ લઉં, સી ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા સ્ક્વેર કિલોમીટર છે અને તે પૂરા દેશના વિસ્તારમાં કેટલું પર્સન્ટેજ વિસ્તાર છે મિત્રો? મિત્રો, આનું તમે સેન્સસ 2011 તમે જોઈ લો, આનો પણ વિડીયો મૂકવામાં આવ્યો છે આપણા ચેનલ પર, રાઈટ? તો ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર 1.96 લાખ છે સ્ક્વેર કિલોમીટર અને 6.19% દર્શાવે છે આખા દેશના વિસ્તારનું પર્સન્ટેજ, રાઈટ? તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલ્ક પણ કહે છે મિત્રો? કયા પ્રદેશને સોનેરી પાનનો મુલ્ક કહેવામાં આવે છે? આન્સર છે એ ચરોતર. ચરોતર પ્રદેશને સોનેરી પાનનો મુલ્ક પણ કહે છે. એ ઇઝ ધ રાઈટ આન્સર.
ગિફ્ટ સિટીમાં ગિફ્ટ એટલે શું છે આપણે આગળ પણ વાંચ્યું, ચર્ચા કરી હતી. ગિફ્ટ એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર જિલ્લામાં આવ્યું છે. એ ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર જિલ્લામાં આવ્યું છે. એ ઇઝ ધ રાઇટ આન્સર. કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? મિત્રો કયા રસાયણના? મિત્રો છે સોડા એશ. બી ઇઝ ધ રાઇટ આન્સર. સોડા એશનો પ્લાન્ટ પણ છે સૂત્રપાડામાં. મિત્રો રાઇટ, સૂત્રપાડામાં સોડા એશનો પ્લાન્ટ પણ છે અને ગુજરાતમાં સમગ્ર ભારતમાં મોખરે છે. બી ઇઝ ધ રાઇટ આન્સર, સોડા એશ. નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી, રિઝર્વડ નથી? મિત્રો આમાંથી છે ટીમરું. ટીમરું વૃક્ષ છે આરક્ષિત નથી. ખેર, સાગ અને ચંદન બધા રિઝર્વ છે. રાઈટ, બી ઇઝ ધ રાઇટ આન્સર, ટીમરું. વસ્તી ગણતરી 2011, સેન્સસ 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા કેટલી છે, એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી કેટલી છે? મિત્રો એનો આન્સર છે 308 સ્ક્વેર કિલોમીટર છે અને નેશનલ એવરેજ જે છે 320 છે. મિત્રો રાઈટ, અને ગુજરાતનો છે 308. બી ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાતમાં ફ્લોસર પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે? મિત્રો ફ્લોસર પાર કહેવામાં આવે છે, એક ટાઈપનો પથ્થર છે, સ્ટોન છે. એ ક્યાં મળે છે? મિત્રો આંબાડુંગર, ડુંગરગામ, નેતી, ટોકરી ઉપરના તમામ છે. મિત્રો બધે જ જગ્યાએ મળે છે, આંબાડુંગર, ડુંગરગામ અને નેતી, ટોકરી. તો ડી ઇઝ ધ રાઇટ આન્સર. રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે? મિત્રો રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે? ગાંડા, બાવળ કરીને એક વૃક્ષ આવે છે તે અટકાવવામાં આવે છે. મિત્રો વાવવામાં આવે છે અને એ મિત્રો ઇન્ડિયામાં જ ઉગે છે, ઇન્ડિજિનસલી ઇન્ડિયામાં બહુ જ વધારે પ્રમાણમાં ઉગી રહ્યું છે. રાઈટ, રણને આગળ વધવા અટકાવતા ગાંડા, બાવળને વાવવામાં આવે છે. ડી ઇઝ ધ રાઇટ આન્સર. આલિયા બેટ કઈ નદીના મુખ્ય પ્રદેશમાં આવેલું છે? મિત્રો કઈ નદી પર આવ્યું છે આલિયા બેટ? મિત્રો આલિયા બેટ જે છે બહુ જ જૂનું ટાપુ છે, આઇલેન્ડ છે, જે આવ્યું છે નર્મદા નદીના મુખ્ય પ્રદેશમાં આવ્યું છે. સી ઇઝ ધ રાઇટ આન્સર. સાબરમતી નદી ખંભાત અખાતને મળે છે ત્યાં તેનો પટ 1 કિલોમીટર પહોળો છે, તેને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો સાબરમતી નદી ખંભાત અખાતને, ગલ્ફ ઓફ ખંભાતને જ્યારે મળે છે રાઈટ, જોઈન થાય છે ત્યારે તે 1 કિલોમીટર પહોળું થઈ જાય છે, તેને શું નામે ઓળખવામાં આવે છે? કઈ ખાડી? મિત્રો કોપાલાની ખાડી. બી ઇઝ ધ રાઇટ આન્સર. કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. નર સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરાયેલું છે? સ્ક્વેર કિલોમીટર કેટલા છે? મિત્રો નર સરોવરનું આપણે આગળ પણ ચર્ચા કરી હતી, ભાલ પ્રદેશમાં આવ્યું છે અમદાવાદમાં. મિત્રો અને આશરે એ 120 કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે. તો એ ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાતનું કયું ગામ ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે? મિત્રો ભગતનું ગામ કોને કહેવામાં આવે છે? સાયલા સિટીને, સાયલા શહેરને, સાયલા ટાઉનને ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે. મિત્રો કારણ કે ત્યાં ઘણા હિન્દુ અને જૈન ટેમ્પલ્સ છે. રાઈટ, હિન્દુ અને જૈન મંદિરો છે ખૂબ ખૂબ બધા અને આધ્યાત્મિક કેન્દ્રો પણ છે ત્યાં. સાયલા જે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું છે મિત્રો ગુજરાતની. તો સી ઇઝ ધ રાઇટ આન્સર, ભગતનું ગામ. ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર, લિટરેસી રેટ કેટલો છે? મિત્રો ભારતમાં છે 73 અને ગુજરાતમાં છે 78, એટલે ગુજરાત આગળ છે નેશનલ એવરેજથી પણ. ભારતમાં 73 અને ગુજરાતમાં 78 સાક્ષરતા દર છે. મિત્રો સેન્સસનો વિડીયો પણ મૂકવામાં આવ્યો છે, પ્લીઝ તમે જોઈ લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, એ ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011-2011 સેન્સસમાં દર્શાવવામાં આવે છે? મિત્રો લોકો કામદાર એટલે કેટલી પોપ્યુલેશન કામ કરી રહી છે, કેટલી વસ્તી કામ કરી રહી છે, 41% ગુજરાતમાં. રાઈટ, એ ઇઝ ધ રાઇટ આન્સર. ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં 25-59 વય ધરાવતા લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે? મિત્રો 25-59 ઇયર્સના કેટલા લોકો છે ગુજરાત રાજ્યમાં? ભારત દેશમાં છે 41.1% અને ગુજરાતમાં છે 43.5%. એ ઇઝ ધ રાઇટ આન્સર. ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી
પાતાળ કૂવા દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવી છે મિત્રો? એનો રાઈટ આન્સર છે બી, GWRDCL ગુજરાત. એનું ફૂલ ફોર્મ છે ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન મિત્રો, અને સોંપવામાં આવી છે જવાબદારી બી ઇઝ ધ રાઈટ આન્સર. સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ અને તેના મુખ્ય મથકો યોગ્ય રીતે જોડો મિત્રો. સીઈપીટી આવ્યું છે, અમદાવાદમાં યુનિવર્સિટી છે સીઈપીટી. સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે ભાવનગરમાં. ગેત્રી GETRI રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરામાં. અને ઇરમા રૂરલ મેનેજમેન્ટ આવ્યું છે આણંદમાં. એટલે એનો આન્સર છે સી ઇઝ ધ રાઈટ આન્સર. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો મિત્રો. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓનિયન એન્ડ ગાર્લિક આવ્યું છે ગોધરામાં મિત્રો. સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ એ આવ્યું છે સુરતમાં. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે ભાવનગરમાં. અને નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન એન્ડ ઓરોમેટિક પ્લાન્ટ આવ્યું છે બોરીયાવડીમાં. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. આનો આન્સર છે સી. ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બધાને ખબર હોવી જોઈએ કે જામનગરમાં આવેલી છે એકમાત્ર રિલાયન્સ પેટ્રોલિયમ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી જામનગરમાં આવેલી છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. ભારતના સૌથી જૂના પર્વતો કયા છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જ્યોગ્રાફી પોઈન્ટ ઓફ વ્યૂ. ભારતના સૌથી જૂના પર્વતો અરાવલી છે મિત્રો. એ ઇઝ ધ રાઈટ આન્સર. સૌથી પહેલા અરાવલી બન્યું હતું. એ રાજસ્થાન અને હરિયાણા વચ્ચે એની રેન્જ છે મિત્રો. ભારતનું અરાવલી રેન્જ મિત્રો. અરાવલીને અહીંયા જ માઉન્ટ આબુ પણ આવ્યું છે અગર તમે જોયું હોય તો. એ ઇઝ ધ રાઈટ આન્સર. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે મિત્રો? ઘોરાડ એટલે કે ઇન્ડિયન બસ્ટર્ડ કહેવામાં આવે છે એને, યા તો એને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કહેવામાં આવે છે. એ ઝડપીથી ઉડનારું પક્ષી છે મિત્રો. એ આવ્યું છે કયા જિલ્લામાં? કચ્છ. બી ઇઝ ધ રાઈટ આન્સર. કચ્છ જિલ્લામાં આવેલું છે. દુનિયામાં ભાગ્યે જ મળતું વોલેસ્ટોનાઇટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે મિત્રો? વોલેસ્ટોનાઇટ ખનીજ એટલે એક વ્હાઇટ કલરનો પાવડર હોય છે મિત્રો, રાઈટ? વ્હાઇટ કલરનો પાવડર જેને આપણે સિરામિક્સમાં કે પછી તમારા જે બ્રેક્સ અને ક્લચીસમાં તેમાં યુઝ કરવામાં આવે છે, મેટલ્સમાં યુઝ કરવામાં આવે છે, પેન્ટમાં પણ યુઝ કરવામાં આવે છે અને પ્લાસ્ટિકમાં પણ યુઝ કરવામાં આવે છે. વોલેસ્ટોનાઇટ તે મળે છે બનાસકાંઠા. એ એ ઇઝ ધ રાઈટ આન્સર. ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ, તમારું કોઈ દિવસ બી રોંગ નહીં થવું જોઈએ. ગીર જંગલ જે લાયનનું ફેમસ છે જૂનાગઢમાં છે, જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. ડી ઇઝ ધ રાઈટ આન્સર. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે મિત્રો? નર્મદા અને તાપી વચ્ચે મિત્રો સતપુરા પર્વતમાળા નર્મદા અને તાપીના વચ્ચે છે. તમે અગર મેપ જો તો સતપુરા અહીંયા છે, અહીંયાથી નર્મદા વહે છે અને અહીંયાથી તાપી વહે છે, રાઈટ? અને અહીંયા આવે છે વિંધ્યા. પ્લીઝ તમે એકવાર મેપ જરૂર જોજો અને ગુજરાતનું મેપ તમારે એકદમ યાદ રહેવું જોઈએ, રાઈટ? સી ઇઝ ધ રાઈટ આન્સર, સતપુરા. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભયારણ્ય ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભયારણ્ય 1965માં એની સ્થાપના કરવામાં આવી હતી. એ ઇઝ ધ રાઈટ આન્સર. સમુદ્રના મોજા આધારિત વીજળી પરિયોજનાના અમલ માટે GPCL એટલે કે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે ટેકનિકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચે પૈકી કઈ જગ્યાએ કર્યો છે? ટેકનિકલ દ્રષ્ટિએ કઈ જગ્યાએ અભ્યાસ કર્યો હતો મિત્રો? માંડવી પાસે કચ્છનો આખાત, ગલ્ફ ઓફ કચ્છ આવે છે માંડવી પાસે, તેના પર એ લોકોએ અભ્યાસ કર્યો હતો GPCLએ, રાઈટ? બી ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે? તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે તે છે ચરોતર. ચરોતર તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે મિત્રો? કયું જોડકું ખોટું છે? બી ઘુડખર અભયારણ્ય. ઘુડખર એટલે કે આવે છે ઇન્ડિયન એસ કહેવામાં આવે છે એને, રાઈટ? ઘુડખર અભયારણ્ય આવે છે જામનગર નહીં, રેન ઓફ કચ્છમાં. લિટલ રેન ઓફ કચ્છ જે આવે છે, લિટલ રેન ઓફ કચ્છ, ત્યાં આ
ગુડકર નેશનલ પાર્ક આવ્યો છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાતના કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી? કયા યુગના ભૂસ્તરો એટલે કે કયા યુગના ઘોસ્ટ ભૂત જોવા મળતા નથી એ પૂછી રહ્યું છે. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. પ્રથમ જીવ યુગના ભૂસ્તરો જોવા મળતા નથી, રાઈટ? એ ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, આની સાથે આપણો લાસ્ટ વિડીયો જીપીએસસી પ્રીવિયસ ઇયર, અગાઉના જેટલા પણ જીપીએસસીના ક્વેશ્ચન્સ થયા છે, એક્ઝામ્સ થયા છે, એના બધા પ્રશ્નો અમે કલેક્ટ કરીને આપ્યા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આમાંથી ઘણા પ્રશ્નો એવા છે કે પાછા પૂછવામાં આવી શકે છે, રાઈટ? તો અગર તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં લખતા ભૂલતા નહીં કે કેટલા આન્સર્સ તમારા રાઈટ થયા છે મિત્રો, અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, ઓકે? અને મિત્રો, બીજી વસ્તુ છે કે જેને પણ અમારી જોડે કામ કરવાનું પસંદ આવતું હોય તો પ્લીઝ તમારું રેઝ્યુમ અમને ઈમેલ કરજો, padhaipassion@gmail.com પર, રાઈટ? જે પણ લોકોને ઇન્ટરેસ્ટ હોય અમારી સાથે કામ કરવાનું, પઢાઈ પેશન જોડે કામ કરવાનું, પ્લીઝ તમારું રેઝ્યુમ અમને gmail.com પર, padhaipassion@gmail.com પર સેન્ડ કરજો, ઓકે?